हेलो फ्रेंड, अत्यारे सरस ठंडी पड़ी रही छे अने શિયાળામાં વસાણા ખાવા ખૂબ જ હેલ્ધી છે અને એ હેલ્ધી વસાણા ખઈએ અને આપણે આખું વર્ષ એનાથી ચુસ્તી ફૂર્સ્તી મળે છે આપણને। તો અત્યારે હું એક સરસ મજાનું વસાણું બનાવી રહી છું જે પેદ છે। પેદ બનાવવામાં ઘરે એકદમ ઈઝી છે અને ખાવામાં એકદમ હેલ્ધી છે। તો એની માટે મેં આ 200 ગ્રામ सूका कोपरा लीधा था काचली, ए मैं छीणी लीधेलू है। 50 ग्राम गंठोड़ा है, 100 ग्राम सूंठ है, 150 ग्राम बावळियो गुंदर है, 50 ग्राम खसखस है, एक मोटो कप जेटलू मेजरमेंट में मोटा कप जेटली बदाम है जे मैं राते पलाड़ी अने छाल काढ़ी अने एनी कतरण करेली है, 200 ग्राम खड़ी साकर है, 50 ग्राम गोड़ छे, अने आमा जेटलू बने एटलू फेट वालू दूध लेवानू छे। तो मैं 3 थेली एटले 1.5 लीटर दूध मैं लीधेलू छे, जे आ बाजू मैं तपेली में गरम करवा मूकी दीधेलू छे, अने एक मोटू जड़ा तळिया वालू वासण लेवानू के जेथी नीचे चोटे नहीं। अने एनी अंदर अत्यारे मैं गुंदर डूबे एटलू मैं घी लीधेलू छे, लगभग 150 ग्राम जेटलू मैं घी लीधेलू छे। बराबर, हवे आपणो आ घी गरम थई जाए बराबर, एटले आपणे हवे एमां गुंदर नाखीशू अने गुंदर ने सतत हलावता जईशू अने आमां गुंदर आपणे तळवानो छे, बधो गुंदर फूली जवो जोईए एवी रीते। जो आवी रीते गुंदर तळावा लाग्यो छे ने सतत हलावता रहेवानो छे, ऊपर नीचे करता रहेवानो, एटले नीचेनी ऊपर चढ़ेलो गुंदर होय ए आनी अंदर बराबर तळाई जाय आपणो। जुओ गुंदर बधो सरस रीते घीमां तळाई गयो छे। हवे मैं गैस धीमो करी दीधो छे अने आ गरम दूध पण थई गयुं छे अने आपणे आने नाखवानो छे दूध आनी अंदर, ध्यानथी नाखवानो कारण के छांटा बहु ज उड़शे आना। दूध नाख्या पछी गैस फरी आपणे फास्ट करी दईशू अने आने सतत हलावता जईशू। हवे एमां आपणे जे आ 200 ग्राम खड़ी साकर छे अने 100 ग्राम जेटलो गोळ छे ते नाखीशू, एटले आनी जोड़े जोड़े उकळता उकळता ओगळी जशे अने एनी जे स्वीटनेस छे ए पण आवी जशे। તમને એવું લાગતું હશે કે આ દૂધ ફાટી ગયું છે, પણ આનાથી જ આવી રીતે જ ફાટી જશે અને આનો પછી એકદમ થીક માવો બની જશે। આ બાજુ આપણું દૂધ ઉકળે છે ત્યાં સુધી આપણે આ બધા જે કોરા વસણાના જે મસાલા છે તે આપણે નાખી દઈશું। આ જે કોપરાનો છીણ છે તેની અંદર આપણે આ ખસખસ નાખી દઈશું 50 ગ્રામ જે છે તે, 50 ગ્રામ ગંઠોડા, 100 ગ્રામ સૂંઠ અને આ જે બદામ છે તે નાખી અને બરાબર હાથ વડે મિક્સ કરી લઈશું। જો અમે બધું બરાબર મિક્સ કરી લીધું છે, હવે આને આપણે સાઈડમાં મૂકી દઈશું અને જો આ ફાસ્ટ ગેસ ઉપર આ ઉકળે રાખે છે ને આપણે આને સતત હલાવતા રહેવાનું છે। જો આવી રીતે 15-20 મિનિટ થઈ ગઈ છે, થોડી થોડી વારે હલાવતી રહી છું, સતત મેં હલાવ્યું નથી, જ્યાં સુધી પાતળું હતું ત્યાં સુધી, હવે આ એકદમ થીક લથવા લાગ્યું છે। જુઓ હવે આપણે એક પણ મિનિટ રાહ જોયા વગર સતત હલાવતા રહીશું, નહીતર આ નીચે ચોંટી જશે અને આ એકદમ થીક થાય ત્યાં સુધી આપણે સતત હલાવીશું। જો સતત હલાવવા પછી આ એકદમ થીક થઈ ગયું છે અને ઘી પણ થોડું થોડું છૂટવા લાગ્યું છે, જુઓ, અને બિલકુલ નીચે ચોંટ્યું નથી કારણ કે સતત આપણે હલાવતા રહ્યા છીએ, એને એકદમ દાણાદાર કણી પડી ગઈ છે। આવી રીતે આવી કણી પડવી જરૂરી છે,
હવે આપણે ગેસને કરી દઈશું ધીમો અને આપણે આ જે બધું મિક્સ કરેલું હતું સૂંઠ ગંઠોડા કોપરાનું છીણ ખસખસ અને બદામની કતરણ એ બધું જ આપણે આમાં નાખી દઈશું બધું નાખી દીધેલું છે હવે આપણે ગેસને આપણે ધીમો જ રાખીશું અને બધું બરાબર આને બરાબર મિક્સ કરી લઈએ જો આવી રીતે બધું મિક્સ કરું છું હું અને બધું બરાબર મિક્સ થઈ ગયું છે બધું બરાબર મિક્સ થઈ ગયું છે હવે આપણે આની અંદર ઉપરથી એક મોટી ચમચી ઘી નાખીશું જેથી ઘી તરત જ છૂટીને બહાર આવી જશે આમ તો ઘી છૂટું પડી જ ગયું છે આપણું બધું બરાબર મિક્સ થઈ ગયું છે અને ઘી પણ બહાર આવી ગયું છે જુઓ બરાબર હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આપણે એક ડબ્બામાં ભરી લઈશું અને ઠંડુ થાય પછી આને આપણે રોજે એક મોટી ચમચી સવારે આપણે ખાવાની શિયાળામાં તો આનું આપણને એકદમ હેલ્ધી ફાયદો થાય છે તમારે આ ફ્રીજમાં મૂકવાની જરૂર નથી તો જુઓ આપણી આ પેદ તૈયાર છે મેં એક ડબ્બામાં ભરી લીધેલી છે અને ફ્રીજમાં રાખવાની જરૂર નથી રૂમ ટેમ્પરેચરમાં જ તમારે 15 દિવસ મહિના સુધી કશું જ નથી થતું પણ ત્યાં સુધી આ પેદ રહેશે જ નહીં એ પહેલાં જ પતી જશે કારણ કે ખાવામાં એટલી ટેસ્ટી છે ને કે બધાને નાના મોટા બધાને જ ભાવે છે ઠંડીમાં ખૂબ જ સારી લાગે છે જો તમને આ મારી રેસીપી પસંદ આવી હોય તો શેર લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ